हेलो एवरीवन, मायसेल्फ फाल्गुनी सोलंकी, वेलकम टू अवर चैनल। आज आपणे यूनिट 4 नो फंक्शन जोईशुं, जे फंक्शन में आपणे ऑफरिंग और एक्सप्रेसिंग एडवाइस और सजेशन जोवा जई रह्या छे। हवे फंक्शन ने शुरुआत करता पहला आपणे जे इन एक्जाम्पल्स अहीं आपेला छे एने डिस्कस करीशुं। सो F1 में जोईए तो रीड द फॉलोइंग डायलॉग्स, नोटिस द फंक्शन्स ऑफ द वर्ड्स प्रिंटेड इन बोल्ड लेटर्स। पेशेंट, आई एम सफरिंग फ्रॉम कोल्ड, डॉक्टर यू शूड टेक रेस्ट। हवे आपणे आ वाक्य रचना शीखी गया छे अगाउना विडियो में, એટલે આપણને આઈડિયા આવશે। અહીં સજેશન છે, સર આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર ઓલ્સો। પહેલાં શું છે? કોલ્ડ, કોલ્ડ યાને કે સરદી, ફીવર યાને કે તાવ। ધેન યુ ઓટ ટુ ટેક મેડિસિન। જો સમજો ડાયલોગને, સર્વપ્રથમ શું કીધું? કોલ્ડ છે તો કીધું ઓકે યુ શુડ ટેક રેસ્ટ। હવે કીધું કે આઈ હેવ ફીવર ઓલ્સો, તો કહે છે ઓટ ટુ ટેક મેડિસિન, મેડિસિન લેવી જ જોઈએ। સર વોટ શુડ આઈ ઈટ? યુ શુડ ઈટ નોર્મલ ફૂડ, યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર 2 ડેઝ, કે તમારે 2 દિવસ સુધી આરામ કરવો જ પડશે। અહીંયા ફોર્સફુલી કહે છે કે તમે કોલ્ડ છે, ફીવર છે, તો તમે નોર્મલ ફૂડ ખાઓ અને 2 દિવસ આરામ કરો। સ્ટ્રોંગર સજેશન ધેન ઓટ ટુ, કે ઓટ ટુ કરતાં પણ વધારે સ્ટ્રોંગ સજેશન આપવું હોય ત્યારે હેડ બેટરનો ઉપયોગ થાય છે। સર કુડ આઈ ડ્રિંક કોલ્ડ વોટર, ડૉક્ટર નો યુ હેડ બેટર નોટ, કે તમે ઠંડુ પાણી પી શકો નહીં। હવે આગળ જોઈશું। હવે આપણને જણાવે છે કે નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ કન્વર્સેશન યુઝિંગ સુડ ઓટ ટુ ઓર હેડ બેટર વિચ એવર ઇઝ સુટેબલ। હવે અહીં આપણે ડાયલોગ જોઈશું અને એના આન્સર ફિલઅપ કરીશું। ટીચર, હેલો ફ્રેન્ડ્સ, યુ ડેશ સબમિટ યોર અસાઇનમેન્ટ ટુડે, સુડ ઓર હેડ બેટર। તો અહીંયા આવશે હેલો સ્ટુડન્ટ્સ, યુ શુડ સબમિટ, શરૂઆતમાં શુડ જ કહેવામાં આવે ને, યુ શુડ સબમિટ યોર અસાઇનમેન્ટ ટુડે। ઋત્વિજ, ઇટ્સ અબાઉટ ટુ કમ્પ્લીટ, ટીચર યુ ડેશ ટુ કમ્પ્લીટ ઇટ ઇન ટાઈમ, યુ ઓટ ટુ કમ્પ્લીટ ઇટ ઇન ટાઈમ। કારણ કે પહેલાં કીધું ને કે આજે આજે સબમિટ કરવાના છે, તો પાછા શું ઋત્વિજ શું કહે છે કે પૂરું થવાના જ છે, ટીચર શું કહે છે કે તમારે એ સમયસર પૂરો કરવો જ પડશે। ઋત્વિજ, આઈ એમ હેવિંગ ટ્રબલ વિથ ઇટ, ટીચર યુ ડેશ ટેક હેલ્પ ફ્રોમ યોર ગ્રુપ, તો યુ હેડ બેટર ટેક હેલ્પ ફ્રોમ યોર ગ્રુપ। કારણ કે અહીં સ્ટ્રોંગર સજેશન છે, ટાઈમ પર સબમિટ તો કરવાનું જ છે, તો હેલ્પ કોની લેવાની? ગ્રુપની। સેકન્ડ ડાયલોગ છે, કૃષ્ણા, હાય સંજના, વોટ્સ રોંગ, સંજના આઈ એમ નોટ વેલ, વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ? કૃષ્ણા, યુ ought to take rest. Sanjana, I am going to meet my friends. Krishna, you had better stay at home. Okay, fever chhe to ghare j aaram karvo jo, ne ghare j aaram karvo chhe, matlab strongest suggestion chhe, to aavse had better. To F2 ma ke chhe, encircle the incorrect part and rewrite the corrected sentence. Ke ahi je apne sentence aapyu chhe, that wrong જે વર્ડ છે, જે પાર્ટ છે, એને આપણે સર્કલ કરવાનો છે અને સેન્ટેન્સને રીરાઇટ કરવાનું છે। આઈ શુડ ટુ ગો ટુ ધ પોસ્ટ ઓફિસ ટુડે। હવે યાદ કરો કે તમારા પાસે 3 કનેક્ટર છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર, એ 3માંથી કયા કનેક્ટર સાથે ટુનો ઉપયોગ થાય છે? તો શુડ સાથે ટુનો ઉપયોગ થાય ના, ઓટ ટુ સાથે ટુનો ઉપયોગ થાય છે। તો એ સેન્ટેન્સમાં રોંગ પાર્ટ પર સર્કલ કરવાનું છે, શુડ એ રોંગ છે, ઇનકરેક્ટ છે, અહીં આવશે ઓટ ટુ। તો આ જ સેન્ટેન્સ આપણે ફરીથી લખીશું ઓટ ટુનો ઉપયોગ કરીને। મારા વર્ડ્સ પર ધ્યાન આપો, આઈ ઓટ ટુ ગો ટુ પોસ્ટ ઓફિસ ટુડે। સેકન્ડ છે, આઈ ઓટ પેઇંગ માય બિલ્સ ટુડે, આઈ ઓટ પેઇંગ માય બિલ્સ ટુડે। હવે આઈ ઓટ છે તો ઓટ સાથે ટુ હોવું જોઈએ, તો એ તો નથી, તો અહીં શું લખીએ?
પાછું પેઇન કીધું છે તો શું કરીશું આપણે આપણે કરેક્શનમાં આવી રીતે લખીશું કે આઈ ઓટ ટુ પે માય બિલ્સ ટુડે ક્લિયર તો રોંગ પાથ છે અહીં આગળ નેક્સ્ટ વન જોઈએ યુ હેડ બેટર ટુ કોલ ધી ડોક્ટર ટુડે હવે એક જ વખતમાં હેડ બે વાર આવે નો આવે યુ અને એપોસ્ટ્રોફી ડી છે મતલબ એ હેડ છે તો આને આપણે સર્કલ કરીશું કરેક્ટ વર્ડ આવશે ઓનલી યુ હેડ બેટર ટુ કોલ ધ ડોક્ટર ટુડે યુ ડોન્ટ શુડ સ્ટે અપ ટુ લેટ ટુ નાઇટ તો યુ ડોન્ટ રિમૂવ થશે સર્કલ કરવાનું છે આપણે રોંગ પાર્ટ છે સેન્ટેન્સ કરેક્ટ આવું આવશે યુ શુડ નોટ યુ સો ફર્સ્ટ ઓફ ઓલ યુ ત્યારબાદ શુડ નોટ સ્ટે અપ ટુ લેટ ટુનાઇટ ફિફ્થ વનમાં જોઈશું યુ હેડ ટુ બેટર નોટ લીવ ધેટ સ્પોટ યુ ટુ સરકાર જોઈશું કે હેડ અને બટરની વચ્ચે કોઈ વર્ડ નહીં આવે તો યુ હેડ બેટર નોટ લીવ ધેટ સ્પોટ ક્લિયર ટુ રોંગ પાર્ટ છે એફ થ્રી જોઈએ તો રીડ અબાઉટ ધી પ્રોબ્લેમ્સ એન્ડ ગીવ એડવાઇઝ ઓર સજેશન્સ પોઝિટિવ એન્ડ નેગેટિવ તો રીડ અબાઉટ ધ પ્રોબ્લેમ્સ એન્ડ ગીવ એડવાઇઝ ઓર સજેશન તો પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના સજેશન આપણે આપવાના છે એક્ઝામ્પલ જોઈએ બોબી ઇઝ વીક ઇન સ્ટડી શુડ હવે આપણે શુડનો ઉપયોગ કર્યો છે એ પોઝિટિવથી પણ આન્સર આપીશું અને શુડનો ઉપયોગ કરીને નેગેટિવથી પણ આન્સર આપીશું અને બંને પ્રકારની વાક્યરચના આપણે શીખવાની છે હવે આપણને જે બ્રેકેટમાં વર્ડ આપેલો છે એનો જ ઉપયોગ કરીશું આપણે એઝ અ કનેક્ટર તો હી શુડ સ્ટડી રેગ્યુલરલી ભણવામાં વીક છે નબળું છે તો શું કરવું જોઈએ તો હી શુડ સ્ટડી રેગ્યુલરલી કે નિયમિત સ્ટડી કરવી જોઈએ અને સેકન્ડ નેગેટિવ સેન્ટેન્સ છે હી શુડ નોટ વેસ્ટ હિઝ ટાઈમ સેન્ટેન્સ નેગેટિવ મતલબ કે નકાર બનાવવામાં આવ્યું છે કે એનો સમયનો બગાડ ન કરવો જોઈએ ન કરવો જોઈએ મતલબ સમયનો ઉપયોગ કરવો જોઈએ આપણે એક જ વસ્તુ કહેવાની છે પરંતુ એકમાં કાન સીધા પકડવાના છે અને એકમાં કાન પાછળથી પકડીશું મતલબ બીજા હાથથી પકડીશું સમજાય છે આપણે મિનિંગ તો એક જ કન્વે કરવાનો છે ચલો સેકન્ડ કૃતાર્થ ઇઝ જંક ફૂડ હવે વાક્ય શું છે શુડ કૃતાર્થ શુડ ઇટ હેલ્ધી ફૂડ તમે અહીંયા તમારી સ્ક્રીન પર આન્સર જોઈ શકો છો કૃતાર્થ શુડ ઇટ હેલ્ધી ફૂડ હવે આ સેન્ટેન્સ તો પોઝિટિવ બનાવ્યું હવે નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો કૃતાર્થ શુડ નોટ ઇટ જંક ફૂડ ઇટ્સનું શું થશે ઇટ્સમાંથી એઝ રિમૂવ થશે અને ફક્ત ઇટનો ઉપયોગ થશે તો કૃતાર્થ ઇટ શુડ નોટ ઇટ જંક ફૂડ તો બંને પ્રકારનું સેન્ટેન્સ બની ગયું પોઝિટિવ એન્ડ નેગેટિવ હવે નેક્સ્ટ જોઈએ માય ફ્રેન્ડ ડઝન્ટ ગેટ મચ સ્લીપ એટ નાઇટ હેડ બેટર એટલે બ્રેકેટમાં આપણને હેડ બેટર આપ્યો છે તો આપણે સેન્ટેન્સ પોઝિટિવ નેગેટિવ હેડ બેટરની મદદથી જ બનાવીશું સો માય ફ્રેન્ડ સેન્ટેન્સ ફરીથી રીડ કરીએ માય ફ્રેન્ડ ડઝન્ટ ગેટ મચ સ્લીપ એટ નાઇટ તો માય ફ્રેન્ડ હેડ બેટર સ્ટે એટ હોમ માય ફ્રેન્ડ હેડ બેટર સ્ટે એટ હોમ અને સેકન્ડ છે માય ફ્રેન્ડ હેડ બેટર નોટ વિઝિટ આઉટર પ્લેસ કે મારા મિત્રોએ બહારનું પ્લેસની મુલાકાત આજે ન લેવી જોઈએ ઘરે રેસ્ટ કરવો જોઈએ તો એક જ મિનિંગ થશે બંનેનું થર્ડ વન જોઈએ સી ડઝ નોટ ગેટ ઇનફ વાઇટામિન્સ ઓટ ટુ તો સી ઓટ ટુ ગેટ ઇનફ વાઇટામિન્સ સી ઓટ ટુ ગેટ ઇનફ વાઇટામિન્સ હવે સેન્ટેન્સ નેગેટિવથી બનાવવાનું છે તો નેગેટિવથી સેન્ટેન્સ કેવું બનશે સી ઓટ નોટ ટુ સી ઓટ નોટ ટુ ગેટ લેસ
વિટામિન્સ, વિટામિન્સ એટલે કે વિટામિન્સ. ફોર્થ વન જોઈએ, હી નેવર એક્સરસાઇઝિસ. હેડ બેટર, તો હી હેડ બેટર ડુ એક્સરસાઇઝિસ. હી હેડ બેટર ડુ એક્સરસાઇઝિસ પોઝિટિવ સેન્ટેન્સ થયું, નેગેટિવ બનશે. હી હેડ બેટર નોટ અવોઇડ એક્સરસાઇઝિસ. હી હેડ બેટર નોટ અવોઇડ એક્સરસાઇઝિસ, કે એક્સરસાઇઝને અવોઇડ કરવી જોઈએ નહીં. તો એક સાઈડ કહે છે કે એક્સરસાઇઝ કરવી જોઈએ, નેગેટિવ સેન્ટેન્સમાં કહે છે કે એક્સરસાઇઝને અવોઇડ કરવી જોઈએ નહીં. ફિફ્થ વન છે, હી ડઝ નોટ રીડ ન્યૂઝ પેપર. સુડનો ઉપયોગ કરવાનો છે, તો હી સુડ રીડ ન્યૂઝ પેપર રેગ્યુલરલી. નેગેટિવ સેન્ટેન્સ આવશે, હી સુડ નોટ સ્કીપ ન્યૂઝ પેપર રીડિંગ. ક્લિયર? ચલો નેક્સ્ટ પેજ જોઈએ, જેમાં આપણને F4 આપ્યું છે. રાઇટ 5 સેન્ટેન્સીસ સજેશન્સ ફોર અ ટુરિસ્ટ ઇન યોર હોમ ટાઉન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે આપણા હોમ ટાઉનમાં આપણા પ્લેસ ઉપર કોઈ ટુરિસ્ટ વિઝિટ કરવા આવ્યું છે, આપણે એમને એડવાઇસ કરવી છે, તો એમને એડવાઇસ કરતી વખતે આપણે અહીં બ્રેકેટમાં આપેલા વર્ડ્સનો કમ્પલસરી ઉપયોગ કરવાનો છે. તો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ છે સુડ એન્ડ ડસ્ટબિન, તો આપણે એમને શું કહીશું? યુ સુડ યુઝ ડસ્ટબિન, કે તમારે ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ થઈ ગયું, યુ સુડ યુઝ ડસ્ટબિન. સુડ આપણને આપ્યું છે, ડસ્ટબિન આપ્યું છે, અને એમાંથી આપણે સેન્ટેન્સ ફ્રેમ કર્યું. સેકન્ડ સેન્ટેન્સ છે સુડ એન્ડ ટ્રાફિક રૂલ, તો યુ સુડ ફોલો ટ્રાફિક રૂલ્સ, કે તમારે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ. ઓટો એન્ડ ડ્રાઈવ, તો યુ ઓટો ડ્રાઈવ કેરફુલી, કે તમારે કાળજીપૂર્વકનું ડ્રાઇવિંગ કરવાનું જ છે. આપણા એરિયામાં કોઈ આવે ને એમને એક્સિડન્ટ થઈ જાય તો ચાલે? ન ચાલે. નાવ ફોર્થ વિન છે હેડ બેટર એન્ડ સ્પીચ, સ્પીચ એને કે થૂકવું. સો સેન્ટેન્સ આપણે બનાવીશું, યુ હેડ બેટર સ્પીચ ઇન સ્પીટિંગ પોટ, એટલે થૂકદાની. નેક્સ્ટ વન જોઈએ, હવે જોઈએ ફિફ્થ વનમાં છે સુડ એન્ડ નોઇઝ, તો યુ સુડ નોટ ક્રિએટ નોઇઝ. ઓકે, તો હવે આપણા 5 ગાઈડલાઇન જે આપણે આપણા ટુરિસ્ટને આપી છે ફરીથી એક વાર જોઈ લઈએ. એક્ઝામ્પલ આપ્યું છે, યુ હેડ બેટર નોટ પાર્ક યોર વ્હીકલ ઇન નો પાર્કિંગ ઝોન. First, you should use dustbin. Second, you should follow traffic rules. Third, you ought to drive carefully. Fourth, you had better speed in speeding pot. And fifth, you should not create noise. F5, work in groups of 3. Decide what advice you would give to the people in the following situation. Write sentence using A, should, B, second, ought to, and third, had better. હવે અહીં આપણે જોઈશું કે આપણી સામે કંઈક આવી સિચ્યુએશન હોય અને આપણે એ સમયે વ્યક્તિને એડવાઇસ કરવી છે. કોઈકને તમારે નથી, મને એડવાઇસ આપવી જ નથી અને મારે સેન્ટેન્સ બનાવવા પણ નથી, તેવું નથી. આપણે માની લેવાનું છે કે આપણે અહીં એડવાઇસ કમ્પલસરી કરવાની જ છે. તો આપણે 3માંથી સ્ટુડન્ટ 1, 2 અને 3 આપ્યા છે, મતલબ આપણે સુડ, ઓટો અને હેડ બટનનો ઉપયોગ કરીને સલાહ સૂચન કરીશું. લેટ સી એક્ઝામ્પલ. That man on the motorbike isn't wearing a helmet. That is dangerous. 1. He should not ride a motorbike without wearing a helmet. Student 2. He ought to wear a helmet. And student 3. He had better worn a helmet. Wear it also W-E-A-R. Clear? Chalo. Ab it's one advice api. Should not drive. Ought to wear. Had better worn a helmet. હવે જોઈશું સેકન્ડ વન. વેન દે વેન ટુ ધ રેસ્ટોરન્ટ, ધેર વર નો ફ્રી ટેબલ્સ.
दे हेडन्ट रिजर्वड वन. पितरो जो रेस्टोरेंट में पहुँचा था त्या कोई पण फ्री टेबल नहोतुं अने तेमणे कोई पण टेबल बुक पण करावियुं नहोतुं. स्टूडेंट वन स्टार्ट विथ सूट. तो फर्स्ट आवशे दे सूट रिजर्व अ टेबल, कि तेमणे एक टेबल बुक करावुं जोईतुं हतुं. नाउ स्टूडेंट बी दे हेड बेटर सॉरी ऑटो आवशे दे ऑट टू वेट फॉर देर टर्न. एंड स्टूडेंट नंबर थ्री कहसे कि दे हेड बेटर वेट फॉर देर टर्न और दे शुड विजिट अनदर रेस्टोरेंट. ओके थर्ड वन द नोटिस सेज दैट द शॉप इज ओपन एवरी डे फ्रॉम 8:30. It is 9 o'clock now, but the shop isn't open yet. Student number 1 kaise? Ke they should open it on time. So, nu thayu sentence. Have you just had better? Yes, they matlab kona mane lakhu chu? Jo shop na owner hai, emna mate. અથવા ધ શોપનો યુઝ કરીશું આપણે. તો ધ શોપ ઓટ ટુ ઓપન એટ શાર્પ ટાઈમ. અને હેડ બટનની વાક્ય રચનાથી બનાવીશું તો સેન્ટેન્સ આવું બનશે ધી શોપ ઓનર હેડ બેટર mention the new time. કે શોપકીપરે એમનો નવો ટાઈમ કમ્પલસરી મેન્શન કરવો જોઈએ. ફોર્થ વન ધી સ્પીડ લિમિટ ઇઝ 30 કિલોમીટર એન આર બટ કવિતા ઇઝ ડ્રાઇવિંગ એટ 50. સ્ટુડન્ટ નંબર 1 તો કવિતા યાને કે તમે કવિતા પણ લખી શકો સી પણ લખી શકો. સી શુડ ડ્રાઈવ સ્લો. ફર્સ્ટ વન ઓટોમાં આવશે સી ઓટ ટુ ડ્રાઈવ એઝ પર લિમિટ. અને હેડ બટરથી સેન્ટેન્સ બનશે સી had better go slow અથવા drive slow. ભલે સિમિલર સેન્ટેન્સ બને આપણે મેઇન તો જે સેન્ટેન્સ પેટર્ન છે એના પર ફોકસ કરવાનું છે. ફિફ્થ વન યુવરાજ ઇઝ ગોઈંગ ફોર એન ઇન્ટરવ્યુ હી હેઝ ફગોટન ટુ ટેક હિઝ ડોક્યુમેન્ટ્સ. સલાહ શું આપશો તો હી શુડ check documents before leave. Next one આવશે જેમાં આપણે જોઈશું. Now student number 2 advice આપે છે કે he ought not to visit interview without ડોક્યુમેન્ટ. ઓકે ને હેડ બટર જોઈએ તો લાસ્ટ સ્ટુડન્ટ નંબર 3 કહે છે કે હી હેડ બેટર ટેક હિઝ ડોક્યુમેન્ટ્સ બિફોર ઇન્ટરવ્યુ. ઓકે સિક્સ્થ વન આઈ ફીલ સિક આઈ એટ ટુ મચ. સ્ટુડન્ટ નંબર 1 તો અહીંયા આઈના મતલબ યુનો થોડો યુઝ કરી લઈએ. યુ શુડ ઈટ ઇનફ ફૂડ. ઓટોની વાત કરીએ તો યુ
or to consult a doctor. अने last one जोईए, तो you had better consult a good doctor. Clear? तो હતા આપણા sentences 1 to 6 જોયા, જેમાં આપણે અલગ અલગ ત્રણ રીતે એડવાઇસ આપી છે, should, ought to and had better. Now in F6, imagine you are the manager of a hotel. Read the following sentences and give instruction using should, ought to, had better for each situation. Imagine કરવાનું છે, you are a manager of hotel. Example જોઈએ. Some people are making loud noise. તમે શું સલાહ આપશો? You should speak in a low voice. તમે કહી શકો કારણ કે તમે મેનેજર છે હોટલના. સેકન્ડ વન છે, cars have been left just outside the hotel entrance. Entrance એટલે કે પ્રવેશ દ્વાર, કે તમારા હોટલના પ્રવેશ દ્વાર ઉપર હોટલ કાર્સ ગમે તેમ મૂકેલી છે. તમે શું કહેશો? યુ એટલે કોણ? તમારા કસ્ટમર્સને કહેશો. યુ ઓટ ટુ પાર્ક યોર વેહિકલ ઇન પાર્કિંગ ઝોન, કે તમે તમારા વેહિકલને પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવા જ જોઈએ. થર્ડ વન છે, સમ વિઝિટર્સ હેવ બ્રોટ ધેટ ડોગ ઇનસાઇડ. કેટલાક વિઝિટર્સ એમના ડોગ્સને પણ અંદર લઈ આવે છે, તમે શું એડવાઇસ કરશો એમને? તો યુ હેડ બેટર પુટ યોર પેટ આઉટસાઇડ, તમારા પેટ્સ એટલે કે કૂતરાઓને બહાર મૂકવા જ જોઈએ, કે અંદર હોય તો બધાને થોડું ગમે. ફોર્થ વન જોઈએ, પીપલ આર વે વોશિંગ ક્લોથ્સ આઉટસાઇડ દેર રૂમ્સ. થોડું ઇમ્પોસિબલ છે, છતાં પણ આપ્યું છે કે લોકો એમના કપડાં રૂમની બહાર ધોવે છે. તો તમે શું કહેશો? કે યુ ઓટ ટુ યુઝ રૂમ્સ બાથરૂમ ઓર લોન્ડ્રી રૂમ. લોન્ડ્રી રૂમ એટલે કે વોશિંગ રૂમ. એન્ડ ફિફ્થ વન છે, સમ ઓફ ધ વેઇટર્સ હેવ સ્ટાર્ટેડ ગ્રોઈંગ લોંગ હેર. કેટલાક વેઇટર્સ એમના હેર લોંગ રાખ મીન્સ લાંબા રાખવાની શરૂઆત કરી દીધી છે. તમે શું કહેશો? કે યુ હેડ બેટર કટ ઓર ટ્રીમ યોર હેર નાઇસલી, કે તમારે તમારા હેરને સરસ રીતે કટ કરાવવા જોઈએ. F7 માં જોઈએ, તો યોર ફ્રેન્ડ ઇઝ ગોઈંગ ટુ પાર્ટિસિપેટ ઇન અ સ્પોર્ટ્સ ઇવેન્ટ, રાઇટ 5 સજેશન્સ ટુ ગાઈડ હિમ. તમારો ફ્રેન્ડ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવાનો છે, તમારે ગાઈડ તો કરવું પડશે ને એમને. આફ્ટર તમે ઈચ્છો કે તમારો ફ્રેન્ડ જીતી જાય, તો તમારી ગાઈડલાઇન કઈ પ્રકારની હશે? તો જોઈએ, ફર્સ્ટ વન, તમે એમને સારા સારા સજેશન આપશો સરસ મજાના, કે તમારો મિત્ર જીતી પણ જાય. તો ફર્સ્ટ છે, યુ શુડ વેર કમ્ફર્ટેબલ યુનિફોર્મ, કે તારે સૌ પ્રથમ કમ્ફર્ટેબલ યુનિફોર્મ પહેરવો જોઈએ. યુનિફોર્મની સ્પેલિંગ એ સેટ હોય તો UNIFORM. સેકન્ડ છે, યુ ઓટ ટુ કીપ યોર કોન્ફિડન્સ. ક્લિયર? નાવ થર્ડ વન, યુ ઓટ ટુ રિસ્પેક્ટ યોર ઓપોનન્ટ, જે તમારો ઓપોનન્ટ એની જે પ્રતિસ્પર્ધી છે એને પણ રિસ્પેક્ટ આપવી જોઈએ. ફોર્થ વન છે,
यू हैड बेटर प्ले विथ स्पोर्ट्समैन स्पिरिट. ओके અને લાસ્ટ એડવાઇસ આપીશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે યુ શુડ ફોલો ધી રૂલ્સ, કે જ્યારે રૂલ્સ ફોલો કરવા જોઈએ. હવે જોઈશું એફ એઇટમાં આપણને આપ્યું છે ઓબ્ઝર્વ યુ શુડ ઓટ ટુ હેડ બેટર આર યુઝ ફોર સીકિંગ એન્ડ ગિવિંગ એડવાઇસ ઇન ધી પેરેગ્રાફ. આપણે ફક્ત ઓબ્ઝર્વ કરીશું અને અંડરલાઇન કરીશું કઈ જગ્યાએ સૂડ ઓટ ટુ અને હેડ બેટરનો ઉપયોગ થયો છે તે. તો યંગ બોય કેમ ટુ મી એન્ડ આસ્ક્ડ હાઉ શુડ આઈ પ્રિપેર ફોર ધી એક્ઝામ. તો અહીંયા સૂડને આપણે બોક્સમાં મૂકીશું. આઈ રિપ્લાઇડ યુ શુડ પ્રિપેર અ ટાઈમ ટેબલ એન્ડ ફોલો ઇટ સ્ટ્રિક્ટલી. હી ફર્ધર આસ્ક્ડ વોટ શુડ આઈ ડૂ ઇફ આઈ કમ અક્રોસ સમ ડિફિકલ્ટીઝ. સૂડ છે અહીં ઓબ્ઝર્વ, સૂડને આપણે જોયું છે બરાબર, કે જો મને કોઈ ડિફિકલ્ટી આવે તો મારે શું કરવું જોઈએ. આઈ એડવાઇઝ યુ હેડ બેટર કન્સલ્ટ યોર પેરેન્ટ્સ ઓર ટીચર્સ, કે તમારે તારા પેરેન્ટ્સ અથવા ટીચરને સંપર્ક કરવો જોઈએ. તો અહીં શું આવે છે, હેડ બેટર. હી ધેન આસ્ક, પછી તેને પૂછ્યું વોટ શુડ આઈ ડૂ ઇફ આઈ કેન નોટ ડૂ એઝ ધે સે આઈ ટોલ્ડ હિમ. તો કહે છે કે જો તેમના કહ્યા મુજબ હું ન કરી શકું તો મારે શું કરવું જોઈએ. I told him, nothing is impossible. You ought to work hard and trust yourself. કે તારે સખત મહેનત કરવી જ જોઈએ અને તારે પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ. ઓકે, તો આ હતી તમારી એક્સરસાઇઝ. જે આપણે એક્સરસાઇઝ જોઈ એ બધી એક્સરસાઇઝ તમારી ફંક્શન એટલે કે શોઈંગ એડવાઇસ, શોઈંગ સજેશન દર્શાવતું હતું. અહીં આપણે F9માં જોઈ શકીએ છીએ write an email to your friend suggesting him what to do for the next exam. Actually he email writing is a format apeli che parantu ahi email writing ma tamare tron connector ought should ought to ne head button no upyog karine email lakhvano che. We already have a major video for email writing, ke apne email writing no video already joye j gaya che. To tamare e email writing ni format no use karine tamara mitra ne avnari exam mate સજેશન આપવાના છે. પણ કમ્પલસરી તમારે એ સજેશનમાં શુડ ઓટ ટુ અને હેડ બેટરનો ઉપયોગ કરવાનો રહેશે. છતાં પણ એક જોઈ લઈએ એકવાર. ટુ મતલબ તમે જેને લેટર લખો મતલબ ઈમેલ લખો છો એનું એડ્રેસ આવશે. સીસી યાની કે તમારે એક કે વધારે મિત્રોને મોકલાવવાનો હોય આ મેલ, તો આપણે સીસીનો ઉપયોગ કરીએ છીએ. સબ્જેક્ટની વાત કરીએ તો સબ્જેક્ટ એટલે સબ્જેક્ટ શું આવશે, તો સજેશન ફોર અપકમિંગ એક્ઝામ. અટેચમેન્ટ, તમારે કોઈક વિડીયો અથવા તો કોઈક ફોટોગ્રાફ, કોઈક ક્વોટ તમારા ફ્રેન્ડ્સને મેલ કરવા હોય તમે અટેચમેન્ટમાં અહીં એડ કરી શકો. ડિયર ફ્રેન્ડ, ત્યારબાદ કોમા, હવે તમારો સેન્ટેન્સ નેક્સ્ટ પેરેગ્રાફ સ્ટાર્ટ થશે. તો રાઇટ એન ઇમેલ ટુ યોર ફ્રેન્ડ ઇન યોર ટેક્સ્ટ બુક ઓનલી. તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જે સ્પેસ આપી છે સ્પેસનો યુઝ કરીને ત્યાં ઇમેલ લખવાનો રહેશે. સો નેક્સ્ટ મળીશું આપણે એક નવા લેસન સાથે. ટિલ ધેન કીપ વોચિંગ અવર ચેનલ, લાઈક અસ, થેન્ક યુ.